ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો ગઈકાલે આપણે આ બે લાઇન જોઈ હતી આજે આપણે આ બીજી બે લાઇન જોવાની છે તો આપણે શું કરતા હતા તો આ ચિત્ર જો એની સાચી સ્પેલિંગ શોધીને એના ફરતે ગોળ કરતા હતા તો આજે પણ આપણે એવું જ કરવાનું છે બરાબર તો ચાલો આ ચિત્ર શેનું છે શિયાળ છે તો શિયાળને ઇંગ્લિશમાં શું કહેવાય ફોક્સ કહેવાય શું કહેવાય ફોક્સ કહેવાય તો ફોક્સની સ્પેલિંગ શું આવે તો એક્સ ફોક્સ તો એના ફરતે ગોળ કરવાનું ચાલો બીજું ચિત્ર શેનું છે જાડું છે શેનું છે જાડું તો જાડું ને ઇંગ્લિશમાં શું કહેવાય તો વેબ કહેવાય શું કહેવાય વેબ કહેવાય તો વેબની સ્પેલિંગ શું આવે તો ડબલ્યુ ઇ બી વેબ એટલે ચાલો આ શું છે તો ઝૂંપડી છે ઝૂંપડીને ઇંગ્લિશમાં શું કહેવાય તો હોટ કહેવાય શું કહેવાય હોટ હોટની સ્પેલિંગ શું આવે તો ટી હોટ પછી આ શું છે તો લાડીયો છે તો લાડીઓને ઇંગ્લિશમાં શું કહેવાય તો બીપ કહેવાય શું કહેવાય બીપ તો બીપની સ્પેલિંગ શું આવે તો બી બી એટલે ચાલો ઇંગ્લિશમાં શું કહેવાય તો લોક કહેવાય શું કહેવાય લોક તો લોક ની સ્પેલિંગ શું આવે તો એલોજી લોક તો લોક પર ગોળ કરો ચાલો પછી શેનું ચિત્ર છે તો પંખો છે તો પંખાને ઇંગ્લિશમાં શું કહેવાય તો ફેન કહેવાય તો ફેન તો ફેન શોધો અને તેને ફરતે કોડ કરો એટલે એફ એન ફેન ચાલો આ શેનું ચિત્ર છે વિમાન છે તો વિમાનને ઇંગ્લિશમાં શું કહેવાય જેટ કહેવાય તો જેટની સ્પેલિંગ શું આવે જે એટી જેટ જેટ એટલે બીમાર ચાલો આ શું છે બળદ છે તો બળદની ઇંગ્લિશમાં શું કહેવાય ઓક્સ કહેવાય તો ઓક્સની સ્પેલિંગ શું આવે ઓ એક્સ ઓક્સ ઓક્સ એટલે બળદ ચાલો વિદ્યાર્થી મિત્રો આ બે લાઇન આપણે આવતીકાલે જોઈશું આ બે લાઇન તમારે પોથી અને નોટમાં કરવાનું છે